चलो विद्यार्थी मित्रों आगळ दाखलो जोईए 2.21। एक अबाष्पशील द्रव्य पदार्थ जेनो मोलर दळ 40 ने 114 ग्राम ऑक्टेन मां ओगाळवामां आवे छे तो तेनुं दळ गणो। पण अंदर तमने एवुं आप्युं हशे 80% बाष्प दबाण में घटाड़ो थाय छे। हवे आम जोवा जोईए ने तो 80% घटाड़ो थाय छे एना बदले खरेखर तो एवुं होवुं जोईए के 80% बाष्प दबाण थई जाय छे होवुं जोईए, पण आमां 80% घटाड़ो थाय छे एवुं छे। कई वांधो नहीं, बुक अनुसार आपणे जोईए तो जो तमारे एनु वजन गणवू होय तो पेलू राउटना नियमनु सूत्र याद करो 2.21 एटले 21 मो लईए P0 - P / P0 = x2 અને P0 - P / ખાલી P મૂકશો તો W2 / M2 અહીંયા M1 અને W1। હવે વજન શોધવું છે એટલે આમાંથી જ આપણે શોધી કાઢીશું। આમાં દ્રાવક તરીકે ઓક્ટેન આપેલો 114 ગ્રામ, તો ઓક્ટેન નું સૂત્ર શું થાય? દ્રાવક ઓક્ટેન C8H18 MW ઓક્ટેન નું એક કેટલું થશે તો 114 ગ્રામ પ્રતિ મોલ, અને વજન W1 પણ 114 ગ્રામ પ્રતિ મોલ, અણુ ભાર M2 આપેલો છે 40 ગ્રામ પ્રતિ મોલ, W2 શોધી કાઢીએ। હવે જો 80% ઘટી જાય તો બાકી કેટલું રહે? તો બાકી 20 રહે, તો 20 P0 - P એ કેટલું? 20%, તો અહીંયા આપણે મૂકી દઈએ 20 અને નીચે આનો ઉપયોગ કરીએ આ સૂત્રનો। નીચે P લઈશું આપણે દ્રાવણનું 80% એટલે બાકી 80, અહીંયા W2 શોધવાના 114, અહીંયા M 40, અહીંયા 114 114 ઉડી ગયા। હવે આને ખાલી આ બાજુ લઈ લો, W2 બરાબર કેટલા થશે? 40 ગુણ્યા 20 ભાગ્યા 80 10 આવી જશે। બિંદુ 1 ગયું, 4 2 8 10 ગ્રામ આવી જાય। તો આ રીતે દાખલો થાય, પણ હકીકતમાં આ તો જવાબ લાવવા માટેની આ એક સ્કીમ છે। હકીકતમાં એવું નહીં હતું, હકીકતમાં P0 - P P0 એટલે 100% લેવું પડે, P એટલે બાકી રહેલું લેવું પડે। તો જો એ રીતે લેવામાં આવે તો P બરાબર 80 આવે, P0 100 આવે। પણ જો એ અનુસાર ગણીએ તો બુક અનુસાર કે બીજી NCERT ની બુક અનુસાર કે કોઈ પણ જગ્યાએ આનું સોલ્યુશન એ રીતે નથી આપ્યું, એટલે આપણે આ રીતે ગણીએ છીએ। તો આ છે 2.21, બરોબર ચેક કરી લો તમે। ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ 2.18 જોયો આપણે, હેડિંગ 21 માં રહી ગયું ભૂલથી, પણ 18મો દાખલો હતો। હવે ચેપ્ટરનો પાછો મોસ્ટ IMP દાખલો આવ્યો છે 19, જેના સૂત્રો ચાલી ગયા છે આપણે એ જ દાખલા જોઈએ છીએ। હવે વિચાર કરો કે નવો દાખલો કે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવ્યો, તેનું બાષ્પ દબાણ લગભગ 2.8 kPa થયું।
त्यार बाद 9-18 ग्राम पानी उमेर्यु तो बाष्प दबाण कई 2.9 थे तो द्राव्य पदार्थ नो अणुभार शोधो P0 એટલે કે દ્રાવક નું બાષ્પ દબાણ ચેક કરો. એકવાર રકમ ફરીથી ચેક કરી લેજો. 90 ગ્રામ માં 30 ગ્રામ તો 2.8 એટલે ફર્સ્ટ પાર્ટ માં પહેલો ભાગ P 2.8 KPa, W2, M2, W1, M1 આ ચારે ચાર મૂકી દઈએ. પાણી માટે 18 ગ્રામ પ્રતિ મોલ, વજન 90 ગ્રામ, W2 30 ગ્રામ, M2 ખબર નહીં. તો આટલો એક ભાગ પહેલા પાર્ટ માટે થયો. બીજા ભાગમાં કયો? બીજા ભાગમાં ખાલી પાણીનું વજન જે 90 ગ્રામ છે એમાં કંઈક 18 ગ્રામ ઉમેરવાનું છે. રકમ એકવાર બરોબર વાંચી લેજો. તો પહેલા આને જોઈ લઈએ તો આનું સૂત્રમાં શું આવશે? P0 માઇનસ P અપોન P is equal to W2 ગુણ્યા M1 M2 ગુણ્યા W1 આ રીતનું આવશે. હવે કિંમતો મૂકી દઈએ. P0 ખબર નહીં, માઇનસ 2.8 અહીંયા 2.8 બરાબર W2 કેટલા 30, M1 કેટલા 18, M2 કેટલા ખબર નહીં, W1 કેટલા 90. આને પરિણામ નંબર 1 મૂકી દઈએ. હવે આનો આ જ વસ્તુ ભાગ 2 માં આપી છે. ભાગ 2 માં શું કીધું એ મિત્રો કે 90 ગ્રામ પાણી છે એમાં બીજું 18 ગ્રામ ઉમેરવામાં આવ્યું તો પછી જે બાષ્પ દબાણ હતું એ 2.9 KPa થઈ ગયું. તો સેકન્ડ પાર્ટ લઈએ. P is equal to 2.9 KPa, W2 as it is 30 ગ્રામ, M2 શોધવાના, W1 108 ગ્રામ, M1 18 ગ્રામ. ચેક કરી લો 108 કેમ કે 90 હતા પ્લસ બીજા 18 ઉમેરી દેવાના એટલે 108. ફરીથી સૂત્ર મૂકો. P0 માઇનસ P અપોન P ઇઝ ઇક્વલ ટુ W2 M1 M2 W1 P0 એમનેમ રહેશે, P બરાબર કેટલા રહેશે તો P આ વખતે 2.9 લેવાના, નીચે 2.9, W2 બરાબર 30 લેવાના, આ તો 18 છે જ, M2 અહીંયા ખાલી બદલાશે, અહીંયા શું આવશે 108. આને પરિણામ 2 મૂકી દઈએ. બે પરિણામ જોઈ લો. બે વસ્તુ છે રકમમાં, બે ને આપણે ખાલી આ રીતે મૂકી દીધું. તમે પણ એક વાર ચેક કરી લો કે કઈ રીતે મૂકવું બધી જ વસ્તુઓ, પછી આગળ દાખલો કેવી રીતે આગળ વધે છે ચેક કરીએ. ચલો મિત્રો, તો શું કરીશું હવે? તો 1 અને 2 પરિણામનો ગુણોત્તર લઈએ, ભાગાકાર. તો અહીંયા ગુણોત્તર લઈએ તો જો P0 માઇનસ 2.8 અપોન 2.8 આખા ની નીચે P0 માઇનસ 2.9 ભાગ્યા 2.9 બરાબર. હવે જો જમણી બાજુ આ ભાગ્યા આવશે, એમાં 30 18 30 18, M2 એ તો બધું ઉડી જ જશે કેમ કે એ તો પદ સરખું જ છે. વધશે શું તો 108 અને 90, તો એ આ રીતે ગોઠવાઈ જશે, 108 ઉપર આવી જશે અને 90 નીચે આવી જશે કેમ કે ભાગ્યાના ભાગે ઉપર જતા રહેશે. આને થોડું ગોઠવી નાખીએ તો 2.9 જોડે આવશે P0 માઇનસ 2.8 અને 2.8 જોડે આવશે P0 માઇનસ 2.9, અહીંયા આવશે 108 ભાગ્યા 90. આ બંને
बने ने अपने पेली बाजू ले लीए तो अहियां शू बचे पी जीरो माइनस 2.8 अहियां आवशे पी जीरो माइनस 2.9 बराबर 108 90 गुणिया 2.8 ऊपर जता रहेशे अने 2.9 क्या आई जशे नीचे। हवे आटला नो पहला आपणे गुणाकार करी लईए 108 गुणिया 2.8 अने छेदमां 90 गुणिया 2.9 चलो तो गुणाकार कर ली तो पी जीरो माइनस 2.8 पी जीरो माइनस 2.9 लगभग 1.1586 आओ आवे आने आ बाजू ले लो एटले पी जीरो माइनस 2.8 बराबर 1.1586 पी जीरो माइनस 2.9 पी जीरो माइनस 2.8 आने गुणी काढ़ो 1.1586 पी जीरो माइनस 1.1586 अने 2.9 एनो गुणाकार करी लीए आपणे आश्रे 3.36 एवो जवाब आवशे। हवे आने अने आने આને આ બાજુ લઈ જઈશું તો આ 1P0 કહેવાય, આ 1.15 કહેવાય, આ પેલી બાજુ જાય તો બાદબાકી થાય, બાદબાકીમાં 0.1586 P0 વધે અને આને આપણે આ બાજુ લઈ જઈશું એટલે એટલા પ્લસ થશે તો 3.36 અને 2.80 એટલે લગભગ 0.56 વધશે। હવે મિત્રો P0 શોધી કાઢીએ તો P0 ઇઝ ઇક્વલ ટુ 0.56 ભાગ્યા 0.1586 ખાલી ભાગાકાર કરવાનો રે ગણી કાઢો 0.56 ભાગ્યા 0.1586 चलो जवाब आवशे 3.53 केपीए। हवे मित्रो बाकी शू रह्यु पी जीरो तो आई गयो, हवे कोई पण एक समीकरण पसंद करो अने एम टू शोधी काढो। मानी लो के पहेलू समीकरण पसंद करिए तो पहला समीकरण में पी जीरो माइनस 2.8 अपॉन 2.8 इज इक्वल टू 30/18 एम टू अने 90 30 ગુણ્યા 18 અહીંયા M2 ગુણ્યા 90 હવે P0 કેટલા લેવાના છે P0 લેવાના છે 3.53 માઇનસ 2.8 ભાગ્યા 2.8 30 ગુણ્યા 18 આમ તો આને થોડું સાદી ગણતરી કરી લઈએ એટલે સરળ પડી જાય 30 તરી 90 અને 3 છંગ 18 તો 6/M2 થઈ જાય। હવે આની બાદબાકી કરી લો, આની બાદબાકીમાં શું આવશે જો 53 આના વધશે અને 20 આના વધશે એટલે 0.73 થશે, 0.73 2.8 6/M2 તો M2 બરાબર 6 × 2.8 / 0.73। હવે આનું કરી નાખો એટલે તમારે M2 નો જવાબ આવી જશે, લગભગ આનો જવાબ 24 ની આજુબાજુ કદાચ આવતો હશે, તો બી તમારે ચેક કરી લેવાનું એકવાર।
चलो मित्रों गणतरी थई गई हशे। आ जेटलो जवाब आवे एटला ग्राम प्रति मोल तमारे मुकवाना रहेशे। तो आ हती तमारे आनी गणतरी। तो भी एक वार फरीथी चेक करी लेजो आ बधीज वस्तु क्या आंकड़ाकीय भूल रही गई होय तो जब रीत आनी याद रहेशे। जवाब में क्या कदाच कचास रही गई होय क्या भूल रही गई होय तो चेक करी लेवू जेथी जवाब एक्जेक्ट आई जाए। तो आ तो तमारो 19मो अने आ छे आपणा माटे मोस्ट छे। बरोबर मित्रों तो मोस्ट आईएमपी ने बरोबर तैयार करो अने खास ना होय तो गोखी मारो। आ आपणा शब्दो याद राखवा गोखवू जरूरी छे। घणीवार आवो ज दाखलो पूछाई जाय तो मजा आई जाय। तो फरीथी खास तैयार करो। मित्रों 2. लगभग 19 के 20 19 गणाई दीधो। बीजा दाखला आ रीतना क्यांक जोवा मळे तो सौ प्रयत्ने गणवा। बीजू હવે વચ્ચે ક્યાંક તમને હેનરીના નિયમના દાખલા મોલાલિટી મોલારિટી એવા કોઈ પણ નાના નાના દાખલા આવે તો એ બધા તમારે સ્વ પ્રયત્ને ગણવા। ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ઉન્નયન ઠાર બિંદુ અભિસરણ દબાણ જે દાખલાઓ જેના સૂત્રો બધું બાકી છે આપણે એટલે એ દાખલા પણ આપણે હાલ પૂરતા બાકી રાખીશું। એ સિવાય જેટલા આવે છે બધા દાખલા આપણે સળંગ જોઈ જ લઈશું કે જેની અંદર રાઉલ્ટ અને હેનરીના નિયમનો ઉપયોગ થાય છે એ બધા સળંગ પહેલા જોઈશું અને વચ્ચે તમને જો આવા જોવા મળે ઉત્કલન બિંદુને તો એ વખતે જોઈશું જેથી એક સૂત્રના બધા જ દાખલાઓ આવી જાય।